અને પછી પાંચ ગામ વટી જાવ તોય હાલે કે પ્રભુની દયા ધર્મનો નો જાય એવો સાગર ની કણીક કરો મધરી વાણી હાલે ચાસમાં માખણ ની તરફ દૂધ પાણી ની દીકરા ચાર જાત નું સુખ છે મારા બાપુ હવાશિયર કેના લાડવા કરજો ઉમરે ધારજો નેથી નો કરવા મને દઈ દેજો એટલે મારી બહેનું આમ બેઠ્યું છે બહેનું કે તમારે આમાં થોડું થોડું હાલતું રહે કારણ કે રામદેવજી મહારાજ ના ઓલે ચાર જણા તપ કરવા બેઠા એમાં બ્રાહ્મણ તપ કરતા હતા તે બ્રાહ્મણને દાદો પ્રસન્ન થઈ ગયા એ કે માગો તો કે માગવા હું દાદા એક કરોડ રૂપિયા આપો એ કે આપ્યા ત્યાં બીજો એક માણસ બેઠો હતો કે રામદેવજી મહારાજ આ એમ તમારા વંશ છે એમે આ માણસ જ છે તો આને દીધું મને ન દીધું તકે બોલો તો એ મારવાડી હતો એ કે કાપડ બજાર મેં ગોળ તૂટ્યો ભાવ ગડબડ્યો માલ ગોડાઉન મેં પડ્યો મેરે કો નુકસાન નહીં ગયો કે 2 કરોડ તેરે કો દિયા અહીંયા એક સરદારજી બેઠો અન સરદારજી તો સરદારજી દે એક ગામની માલપાઈ ફરમાઈ બહાર ભાડી એક બોકડાને એક માલપા પૂરી દીધો મકાનમાં

તકે બોલ તકે તને ત્રણ કરોડ દીધા અહીંયા એક અનો તામિલ નો બેઠો હતો અને અને એની ભાષા હાવ સુધી જાય એ લોકો સુદ્રમણ તામિલ વિકરાંડ પોયલા નેરુગા પંડા સ્વામીજી એ લોકો એ સબક દિયા મેરે ક્યુ નહીં દિયા તકે માગી લે તકે 5 કરોડ મને દયો 5 કરોડ એને દે દો ને પછી કાઠિયાવાડ નો સોર બેઠો તો ઈ કે પ્રભુ આ બધાય ને દીધું મને નો દીધું તકે બોલ ને તુંય બોલ ને ઈ કે મને આનું એડ્રેસ આપો હું લડી લઈશ આપણે કાંઈ જોતું નથી કે ખાલી એડ્રેસ આપો ને હું લડી લઉં ઓલો એક જણો હનુમાન દાદા મંદિરે રોજ તેલ નાખવા જાય તેલ સળાવે હનુમાન દાદા એમાં હનુમાન દાદા એક દિવસ ખાય ગાભા તું માગી લે તાર શું જોયું તો કે પ્રભુ પણ આ ફૂંજારી ફૂંજારી કેટલા વરથી બેઠા હતા એવડે એને એમ કે મને તાત્કાળી કે તું કઈ કંપની તેલ લાવે છે તો કાં ઈ કે તારો બાપ આખો દી વાહો બળે છે મારો બેટો બળી ગયેલું ટેમ્પન હોય લઈને ઠપકાર તો શ્યાલ ભાઈ ને ગેરેજ એટલે એટલે આયા તો એટલે ભાઈ આવી ગયા એટલે ક્યાં ગયા તમારે હાલવા દેવું પછી આમાં તો હું છે ઘણી વખત ઘણી વખત આ બાયુ ને એમ થાય બાયુ અમુક અમુક ઘીરે જ આવી અને પણ જો ઘીરે લગભગ મારું નથી હાલતું આ તો આપણે બહાર વાત કરવી ભાઈ ઘીરે કોઈ નું હાલતું હોય ઘીરે જાય આવી એટલે ઘૂઘું હા એમાં એક બેન બરોબર એક ભાઈ ગયો ઘીરે ઘીરે ગયો હું છે તું

પછી દોશી માં છે ને એ કીધું કે બટા તું કઈ કમાવા જા તો તારા લગ્ન કરી દઉં તાકે મા પણ આપણી પાસે કાય કમાવા જેવી વસ્તુ છે ને તાકે એક પાંચ રાણી સિક્કા પડ્યા છે દોશી માં પાંચ રાણી સિક્કા આપ્યું થોડી ખુખડી આપી હવે એ વખત માં તો ઘોડા ને એવું હતું જમળવેળ લઈને હાલતો થયો એક ગામના પાદરમાં ગયો ત્યાં ખુખડી કુટી રહી પછી કીધું કે ભાઈ મારે કામ કરવું છે એક લુકડા કેટલી જોડી તાકે બે જોડી તો કે માં એક રોજ હરી ઓમ તસ્ત કઈ કે અમારા ગામમાં ચાર જણા એવા છે કોક ઢોર ઢાકર બહાર રહ્યું હોય તો હેરી હોમ તસ્ત જે ગોબરા કરવી આ ગામ ની માલપા કરવી પછી શમશાનમાં ગયો નાની 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 ઠીકરીઓ ને રાણી સિક્કા આકાર કર્યો ને પછી પાણી આવે હવારમાં પાણી બાયું આમ ભરવાતો આવે પછી આમ આમ એક બે ત્રણ ઓલા સોરના ગીરે થી માયમી બરોબર આવી ગયું એ કે પાદર છે લૂંટાઈ જેવો છે મારો ઘટો લૂંટાઈ જેવો છે કે ખરો ખરો તો મામા શારે આવા કા ભાણા ભાઈ કેમ છે તો કે હારું હારું મામા કેમ છે આય રે હાલો ઘીરે હાલો ઘીરે એ ભાણો ને બધું ઘીરે જાય તું કાપતો આપતો હો એટલે એકદમ આવડા આવી જાય ને તા એ ભાણા બધાય બધા જ્યાં ઘીરે ઘીરે જાય એટલે કે ભાણા ભાઈ તકે હું કે આજ રાતે રજવાડામાં સોરી કરવા જાવું તો કે મામા હું હારે આવું તેને હારે લઈ જા તો ઓલો સમયનો ઘડિયાળાનો ટોકરો છે ને એ વગાડજે સિપાઈ આવે ઓલા મામા આમ પડ્યા ઓલે ટોકરો વગાડવાનું ચાલુ પડ્યો સિપાઈ આમ કે કઈ ખું છે તકે મારા મામા તક ક્યાં કે માલપા એ સોર ની વાહે સિપાઈ પડ્યા ભાણે કડકડતી ડોટ ઘેરે મૂકી કે માન્યું હતા કે હું એ કે મારા મામા પકડા જાય સવાર થાય ત્યાં જોઈ ને રાણી શિકાય શાળે નહીં ભરવામાં આવે તો હરિ ઓમ તસ્તમ પૂરું મારા મામા એ શાળે રાણી શિકાય પણ એ કે મામી આ એમનામ થોડું જાય ઘોડું લઈ જવું જોઈએ એ ઘોડું લઈને ભાણો નીકળ્યો ભાણો જો આમ ઘર કોઈ અને ઓલા મામા બે તણી શારે આટા મારતા મારતા આવ્યા એ કે ભાણો તકે ભાણો મારો બટો કઈ અહીંયાથી એટલે રાણી શિકાય એટલું આ લઈ ગયો કે ગોબરાઈ કહી ગયો આપણે અને અહીંયાથી હાલતા થયા તો અહીંયા બરોબર ભાણો એક ગામની માલ પર રોકાણો રોકાણો ને એક દાદા એ ક્યાંય રાત રોકાવું છે દાદાના ઘીરે રાત રોકાણા હવે રાત રોકાણા દાદા એ ઘોડી ની પડખ્યા ઘોડી બાંધી અડધી રાત થઈ ભાણો ઊભો છો હવાર માં માં આપણે માળ્યું હવાર માં વાસ્તુ કરવા ઉભી થાય ને એ ઉભો થયો તા કે માળી તા કે એ કે મારા ઘોડા ને લાય તમારા ઘોડા ભેગી ન કરતા કાંઈ કે મારું દેવદાય ઘોડું આની તો ઘોડા ની ઉલી માલ પાય કે લાયત માલ પાય એક એક રાણી છીકો હોય કારણ કે ભાણો રાતે ઉભો થયો તો ને અને દાદાને ને જગાડે દાદા કે હું ઈ કે આ આવું ઘોડું જોયું જોવો જોવો દાદાએ ભાણાએ બેઠક ખાઈ લીધી અને શાળે હજાર બીજા આપ્યા અને કે ભાણા અમારી કે બાવન હજાર માં બાજુ રજવાડામાં ઘોડી આપી છે અને બાવન ઘોડી શાળે બીજા ભાણો ઘર ભેગો અને આ બાજુ બરોબર ઓલા શાળે સો રખડતા રખડતા આવ્યા આવ્યા દાદાને ને

આમ મારકામ માં રખડાય આવો તો ઘેરે જો બાઈ ઊભી હતી કે મામાન બાપા આવ્યા રસોઈ બંધાય કે નથ બનાવી આમ કામ તલવાર ખે તલવાર ખે નામ કર્યું તો બીજી બાઈ ઓલ બોલો સ્વામીના તો એટલે કે આ શું છે તો કે આ બધું તલવાર માં રમે છે તો કા કે એક નું ભોડું એઠો તો બીજી ઉત્પન્ન તો એટલે દાદા કે મને ઘડીક દે મારે થાક ગઢમાં કે પાળતાય નથી કે અન ઘેરે જાય ને દાદા ને સોર હાલતા છે ને દાદાડે ભસળકું મૂક્યું માં ફૂકણી લઈને ફૂંક મારતા હતા ને ભસળકું મૂક્યું કોઈ ઉત્પન્ન ન થયું બાજુમાં એના ભાઈ ના છોકરા ની હોય દીકરો તલવાર દે અને તલવાર લઈ ને ઉપડ્યા જ્યાં એક દીધો કોઈ ઉત્પન્ન થયું નહીં પછી દાદા શ્યારે બાર નું વીજ એટલે પાછા આવ્યા દાદા કે દાદા એમ તો રાઈ રાઈ

તકે મારું બેટું એ હાસો તકે બધું ભાગી ગીધા મને હરખાય બાંધો અને હરખાય બાંધો ને આમથી અમારો બરોબર અમારો ભોળી ના હાંડિયા ની ઉપર હાસો રાણું તેડી ને હેલો આવે રોમઝોમ થણાક રમઝોમ થણાક કરતો હેલો આવે આવ્યો તો આ બરોબર ભાણો હતો મામા પણવું નથી મામા પણવું નથી તો ઓલા અમારામાં પૈસા જાદા થાય ને તો ઓલો કેલા તારનાથ પણ હું તકે તારનાથ પણ હું તકે ના એ કે મને બાંધી

એટલે આવું ગામો કેમ હોય ઓલે એક ગામ ની મારી પાસે ને પૂનમ ની રાતું બે જણા ધોમ થઈ ગયા